तो महत्वना समाचार मिली रहा है तेना पर नजर करिए। समाचारों की शुरुआत महत्वना समाचार थी। तो आज राज्य में 160 तालुका में वरसाद नोंधायो छे। तो महत्वनुं छे कि आज सवार थी ज गाजवीज साथे अनेक विस्तारों में वरसाद वरस्यो छे। त्यारे 75 तालुका में 1 થી 6 ઇંચ वरसाद खाबक्यो छे। तो सौथी वधु सूरतना महुआ में 6 ઇંચ वरसाद नोंधायो छे। तो आ साथे ज सूरत आखू जड़मग्न बन्यु होय तेवी स्थिति छे। व्यारा में 5.5 ઇંચ, वलूद में 5 ઇંચ वरसाद नोंधायो। तो सूत्रापाड़ा, बारडोली, कुकरमुंडा, डोलबान में पण 4.5 ઇંચ वरसाद नोंधायो छे। तो निजर, बायड, मेहंदाबाद, तिलकवाड़ा, सूत्रापाड़ा में पण 4.5 ઇંચ वरसाद नोंधायो। तो उना में 4 ઇંચ, तारापुर, कुड़ीनार में 3.5 ઇંચ वरसाद नोंधायो छे। आज सवार थी ज वादळछायु वातावरण छे। गुजरात ना अनेक विस्तार में वरसाद वरस्यो छे। भावनगर ने तो भावनगर शहर में पण सतत 4 દિવસ થી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભાવનગર શહેરના ડોન ચોક, ગીતા ચોક, માણેકવાડી, દિવાનપરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે। तो अमरेली जिल्लाना मोटा भागना तालुकामां पण आजे सवारथी ज वरसादी माहोल छवायेलो छे। त्यारे अमरेलीना लाठी, बाबरा, वडिया अने सावरकुंडला विस्तारोमां वरसाद नोंधायो। वरसादी वातावरणथी खेडूतोमां खुशीनो माहोल छे। અમરેલી જિલ્લાની અંદર સતત મેઘસવારી યથાવત છે। અમરેલી જિલ્લાના અનેક તાલુકાની અંદર વરસાદ પડી રહ્યો છે। અમરેલી જિલ્લાની વાત કરું તો અમરેલી જિલ્લાના લાઠી, વડિયા, સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં હાલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હું આપને દ્રશ્ય, આકાશી દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ઘનઘોર વાદળો વચ્ચે આજે વાતાવરણ છે તે અમરેલી જિલ્લાનું અંધકારમય જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે। પણ વાત કરું તો ખેડૂતોમાં હાલમાં સતત વરસાદને કારણે ખેડૂતોએ વાવણી પણ કરી નાખી અને સારી વાવણીને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે। અલ્પેશ ખેર, જીએસટીવીમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ધોધમાર વરસાદ વરસતા જૂનાગઢ શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા। તો જૂનાગઢના ઝાંઝરડા રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા કેટલાક વાહન ચાલકો પણ અટવાયા હતા। તો જૂનાગઢમાં ધોધમાર વરસાદને કારણે અનેક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા હતા।